આપણે 0.36 ને અપૂર્ણાંકમાં લખવાનો પ્રયત્ન કરીએ. આ ઘણી બધી રીતે થઈ શકે, હું તેને આ રીતે કરીશ. જુઓ, 0.36 તે 36% બરાબર છે, અથવા એમ વિચારી શકાય કે આ 36% સ્થાને છે અને આ 10% સ્થાને છે, અથવા એમ કહી શકાય કે આ 30% છે. 3.3ને 30% કહી શકાય. આથી આ 36% છે, અથવા આ 36/100 બરાબર છે, અને આ અપૂર્ણાંકમાં લખાઈ ગયું. હવે તેને સાદુરૂપ આપી શકીએ, કારણ કે 36 અને 100 બંને સંખ્યામાં અમુક સામાન્ય અવયવો છે. તે બંને એમ લાગે છે કે 4 વડે વિભાજ્ય છે. આથી જો અંશને 4 વડે ભાગીએ અને છેદને પણ 4 વડે ભાગીએ તો બંને સાથે સરખી પ્રક્રિયા કરીએ છીએ. આમ આપણે અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફેરફાર કરતા નથી. 36/4=9 અને 100/4=25. હવે આ બંનેમાં કોઈ સામાન્ય અવયવ દેખાતા નથી, આથી આ સાદુરૂપ અપાઈ ગયું છે અને આપણને ઉકેલ મળી ગયો.